જય સ્વામિનારાયણ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ આવતી તારીખ પચીસ દસ બાવીસ આશોવદ અમાસે બહુ મોટું સૂર્યગ્રહણ છે તો આ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણનું કેવી રીતે પાલન કરવું તો સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ શરૂ થાય તે પહેલાં સ્નાન કરી પવિત્ર થઈ ભગવાનના નામ મંત્રનો જપ કરો ગ્રહણ શરૂ થાય ત્યારથી કોઈ સૂતરા નો સ્પર્શ ન કરવો જન્મનું સૂતક હોય કે મરણનું સૂતક હોય તેને ગ્રહણ સમયે તે સૂતક લાગતું નથી તેથી તેમણે પણ ભગવદ્ નામ જપ કરવો અને ગ્રહણ મુકાઈ જાય પછી જન્મ જન્મવરનું સૂતક લાગે છે સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ તે સીધું જોવું નહીં અને કદાચ જોવું તો વસ્ત્ર આડું રાખી જળમાં કે તેલમાં કે દર્પણમાં જોઈ શકાય પણ જે ગર્ભિણી સ્ત્રી હોય તેને તો કોઈ રીતે જોવું નહીં સૂર્યગ્રહણ બાર કલાક પહેલાં એનો વેદ બેસે છે અને ચંદ્રગ્રહણ હોય તેનો નવ કલાક પહેલાં વેદ લાગી જાય છે અને વેદ લાગ્યા પછી ભોજનનો ત્યાગ કરી દેવો અર્થાત વેદ લાગ્યા પહેલાં ભોજન કરી લેવું ગ્રહણ સ્પર્શ પહેલાં પાણી પી શકાય છે બાળક વૃદ્ધ કે બીમાર હોય તો તેને વેધમાં એટલે કે ગ્રહણ સ્પર્શ પહેલાં ભોજન કરી શકાય છે અને સૂર્ય ગ્રહણ સહિતનો જો આત્મે તો બીજે દિવસે સૂર્ય દર્શન કરી સ્નાન પૂજા કરી ભોજન કરવું જોઈએ અને ગ્રહણ મુક્ત થયા પછી ગૃહસ્થ ભક્તોએ દાનનો સંકલ્પ કરો અને ત્યાગી સંતોએ ભગવાનની પૂજા કરી આવતું જે તારીખ પચીસ દસ બાવીસ આશોવદી અમાસે જે સૂર્યગ્રહણ છે તેનો જેનો વેદ સવારે ચાર અને ઓગણપચાસ કલાકે છે જેનો સ્પર્શ સાંજે ચાર અને આડત્રીસ કલાકે છે જેનો સૂર્યાસ્ત છ અને છ કલાકે છે અને જે ગ્રહણ સમાપ્તિ સાંજે છ ને ત્રીસ કલાકે છે અર્થાત કે સૂર્ય છે તે ગ્રહણ સોતો જ આત્મે છે માટે તારીખ પચીસ દસ બાવીસની વહેલી સવારે સ્નાન પૂજા કરી ચાર અને ઓગણપચાસ કલાક પહેલાં ભોજન કરી લેવું અને ગ્રહણ સ્પર્શ સાંજે ચાર ને આડત્રીસે છે તો ત્યાં સુધી જળ પીવું હોય તો પી શકાય છે અને જે હરિમંદિરો છે તેના ઠાકોરજીને સાંજે ચાર અડતાલીસ કલાક પહેલાં એટલે કે ગ્રહણ સ્પર્શ પહેલાં પહોંચાડી દેવા અને સૂર્ય ગ્રહણ સહિતનો આત્મે છે તેથી તારીખ છવ્વીસમીને સવારે સૂર્ય દર્શન કરી સ્નાન પૂજા કરી પછી ભોજન કરવું જય સ્વામિનારાયણ